પટેલ દાવેદારી નોંધાવશે ગોધન ઝડપિયા સંજય પટેલ જયસિંહ ચૌહાણ હાજર રહેશે દાવેદારી નોંધાવતા પૂર્વે ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી ઉમેદવારી નોંધાવતા પહેલા અસફુફ પટેલ નિવેદન પણ સામે આવ્યું સાત લાખની લીડ સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી એચએસ પટેલ જ્યારે બીજી વખત દાવેદારી નોંધાવા જઈ રહ્યા છે સાથે વાત બીજી વખત અમદાવાદ પૂર્વ ઉપર દાવેદારી નોંધાવા જઈ રહ્યા છો શું કહેશો અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારની જનતાના મને બે હજાર ઓગણીસમાં ખૂબ આશીર્વાદ મળ્યા હતા આ વખતે પણ જે રીતે મારો મત વિસ્તારનો પ્રવાસ થયો છે જનતાના એટલા આશીર્વાદ મને મળ્યા છે કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સાત લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતશે કયા કામોને પ્રાધાન્ય આપશો ને જીતને લઈને કેટલા આશ્વસ્ત જીત તો માર્જિન સાથે કહું છું સાત લાખથી વધુ માર્જિનથી જીતવાનો છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે હાર જીતની તો આ ચૂંટણી છે જ નહીં માર્જિનની ચૂંટણી છે અને એ પછી જંગી માર્જિનથી જીતીશું વિકાસના ઘણા બધા કામો થયા છે બાર હજાર કરોડના વિકાસના કામો કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે મારા મત વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલ જે પાંચ વિધાનસભાને સ્પર્શે છે એના પર આરસીસી રોડ બની રહ્યો છે અને એનાથી આવનારા દિવસોમાં પરિવહન તો સરળ બનશે જ પણ કોમર્શિયલ લાઇફલાઈન થશે ઉદ્યોગો વિકસશે ધંધા વેપારના લીધે યુવાનોને રોજગારી મળશે આપનો તો આ હતા અમદાવાદ પૂર્વના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર એચ એસ પટેલ જેનું કહેવું છે કે સાત લાખની લીડથી તેમની જીત થશે અને સાથે જ અનેક એવા કામો છે કે જે થયા છે અને આવનારા વખતમાં પણ બાકી રહેલા કામોને પ્રાધાન્ય અપાશે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ